मॉर्निंग स्टूडेंट्स, ગુજરાતીમાં આપણે આજે નવો ટોપિક શીખીશું। તમે અત્યાર સુધીમાં ફળના નામ અને પ્રાણીના નામ શીખી ગયા, આજે આપણે પક્ષીના નામ એટલે બર્ડ્સ નેમ શીખીશું। તો તમને ઇંગ્લિશમાં તો બર્ડ્સ નેમ આવડતા જ હશે, તો આપણે આજે ગુજરાતીમાં શીખીશું। તો પહેલું છે મોર, મને કાનો માત્ર મો અને ર। એના પછી નેક્સ્ટ છે પોપટ। આ બધાના તમે ઇંગ્લિશમાં નામ શીખી જ ગયા છો, ઇકો પેરોટ ને તમે બધા શીખી ગયા। હવે છે ચકલી, લ ને દીર્ઘાય લી। એના પછી નેક્સ્ટ આવે છે કબૂતર। એના પછી છે કાન, કાનો કા, ગ, ડ ને કાનો માત્ર ડો। પીકો, પેરોટ, સ્પેરો, પીજન અને ક્રો, તમે ઇંગ્લિશમાં બધા એના નામ બોલતા જ હશો બર્ડ્સના, આજે આને ગુજરાતીમાં શીખવાના। આમાં પણ તમારે રસવાઈ દીર્ઘાયની કે કાના માત્રની ભૂલ પડવી જોઈ નહીં, એવી રીતના સરસ પાકા કરવાના છે। આના સિવાય પણ તમને જે ઇઝી નામ આવડતા હોય તો પણ તમે બર્ડ્સ નેમમાં લખી શકો છો, પણ ભૂલ પડ્યા વગર ના આવડતા હોય ને એવા જ નામ તમે તમારી જાતે લખી શકો છો। તો આપણે ટુ લાઈનમાં જોઈ, ટુ લાઈનની બુકમાં પક્ષીના નામ, અહીંયા તમારે આપણે પાંચે પાંચ નામ શીખા ને, મોર, પોપટ, ચકલી, કબૂતર અને કાગડો। આ પાંચે પાંચ બર્ડના નામ છે એ તમારે મમ્મીને કહેવાનું, વન લાઈન લખી દઈએ અને પછી નીચે તમારે આખા પેજમાં એ નામ લખવાનું। મોર હોય તો આખી લાઈનમાં મોર 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 એવી રીતનું આજે હોમવર્કમાં લખવાનું છે।